બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવથરાદમાં બે રોકટોક કતલખાના ધમધમી રહ્યા છે. કતલખાના સત્વરે બંધ કરાવવામાં આવે તે માટે સ્થાનિક સંગઠનો દ્વારા વાવથરાદના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે વાવ બસ સ્ટેન્ડની પાછળના ભાગે અને થરાદમાં ભરબજારે કતલખાનાઓ ધમધમી રહ્યા છે, જે જીવદયા પ્રેમીઓની લાગણીને દુભાવી રહ્યા છે. તેથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ કતલખાના બે રોકટોક ચાલી રહ્યા છે. જો કે વાવથરાદમાં ત્રણ કરતાં પણ સંગઠનોએ એકત્ર થઈ આ કતલખાના બંધ કરાવવા માટે વાવથરાદ મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો આ અંગે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમારા યુવા સંગઠનો દ્વારા મામલતદાર કચેરી વાવની અંદર આવેદનપત્ર અપાયું અને ત્યાં અહીંયા જે કતલખાનાઓ ચાલી રહ્યા છે બરાબર, અને જે ગૌદયા પ્રેમીઓ છે એ બધા ઘણા બધા અને અલગ અલગ સમાજોમાંથી બધા સમાજના લોકો આગળ આવ્યા છે, એ બધાનો હું ખૂબ આભારી છું. અને ખાસ આપણે કિસાન સંગઠનના જે પ્રમુખ છે એમનો પણ આભારી છું. અને આગળ એમને આવેદનપત્ર આપીને કહ્યું છે કે શક્ય હોય એટલા કતલખાના બંધ કરાવો, નકા ઉગ્ર આંદોલન થશે. જે વાવ તાલુકામાં ખુલ્લેઆમ ચાલી રહ્યું કતલખાનું એના વિશે મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને પોલીસને ભલામણ કરી અને ચેક ગાંધીનગર સુધી ઘણી બધી કચેરીઓની અંદર આવેદનપત્ર પાઠવી અને ઘણા બધા ખેડૂત સંગઠનો, રાષ્ટ્રીય હિન્દુ સંગઠનો, બ્રાહ્મણો અને જૈનો દ્વારા વિરોધ દર્શાવી અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે.